वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णव द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सद्गुरुदेव की जय। तारीख 8 फेब्रुआरी 2021 सोमवार लोयधम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोयधम परिवार ना तमाम भक्तजन ने मा रहती जय स्वामीनारायण जय स्वामीनारायण। आज तो स्नो पड़े छे बराबर ना सवार नो ठाकुरजी महाराज ने पण स्नो मां लई गया था आपणे 2 दिवस पहला बहु आनंद आव्यो हतो स्नो मां ठाकुरजी महाराज ने पण संतो भक्तो बधा जता श्री मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए जोयुं सरदारना श्यामदास केता तुलसीदास
એમની આગળ મુકુંદાસ કઈ રીતે રહે છે ને એ આપણે જોયું. બીજા દિવસથી જ એ રૂપ અને ગુણના ભંડાર, સૌમ્ય અને સરળ અને શાંત સ્વભાવના મુકુંદાસ તુલસીદાસની અનુમતિ મળતા જ દાસ ભાવે બધી સેવામાં ઓતપ્રોત મુકુંદાસ બન્યા. આશ્રમમાં જે નિત્યક્રમ ચાલતો હોય એ નિત્યક્રમમાં પણ મુકુંદાસ જોડાઈ ગયા. કારણ કે એમને હરિ ભજવા હતા એટલે સહજે મંદિરમાં આરતી થાય, તુરંત કથા વાર્તા થાય. આજે કેમ આપણે આરતી થાય, સવારનો નિત્યક્રમ કેમ છે? આપણે આરતી થાય, આરતી થાય પછી સ્તુતિ, સ્તુતિ પૂર્ણ થયા બાદ કથા થાય, કથા પછી ધૂન થાય, સાંજે પણ ગોળી આરતી ચેષ્ટા કીર્તન કથા વાર્તા થાય. એમ હર કોઈ મંદિરમાં કથા વાર્તા થતી હોય, એમાં સરદારમાં પણ કથા વાર્તાની રમઝટ જે બોલતી હતી રામાયણ કથાની, તુલસીદાસજી મહારાજ કથા કરે અને ભક્તજનની ભીડ જામે. એ સંગીત શૈલીમાં કથા કરતા એમના અનુયાયી વર્ગ સાંભળીને મંત્ર મુગ્ધ બની જતા અને મુકુંદાસ પણ ભગવાનના ચરિત્ર આવતા રહે તો તલ્લીન પણ એ કથા વાર્તામાં થઈ જતા. મૂકી સમયે કારજ દૂજા કરે જાનકીનાથની પૂજા, આરતી સ્તુતિ કથા કીર્તન સમે સમે કરે દઈ મન, વળિયાપે ખરું સદા વ્રત ભેદભાવ વિના નત્ય નત્ય, તેથી પાર કાને નિજી જન ઉભર હે છે પ્રસન્ન મન. એમ ગયા થોડા માસ જ્યારે વિચાર્યું તુલસીદાસી ત્યારે, અહો ધન્ય છે મુકુંદ દાસ એને કેવું પડે નહીં ખાસ, ઘણું ચીવટથી કરે કામ રહી આનંદમાં આઠું જામ, નવ ભૂલ કરે કે દી ક્યાય તે એ તો વિશેષતા એ હ માય, વળી કરે જારે રામની કથા ત્યારે ભૂલે સહુ નિઝરે વ્યથા, એમાં ગાય છે જારે ચોપાઈ ત્યારે ની વાત કેવી શુભાઈ. કેટલું સરસ વર્ણન છે. એ મુકુંદાસ તુલસીદાસ ની સાથે રહેતા તુલસીદાસજી જ્યારે કથા વાર્તા કરે
આ મંત્ર મુગ્ધ બની જતા. બધા જ કામ પડતા મિલીને પ્રથમ શું કરતા? જે પૂજા હોય એ કરતા, કથા વાર્તા હોય એ સાંભળતા. મૂકી સમયે કારજે દૂજા કરે જાનકની નાથની પૂજા, ભગવાનની સૌ પ્રથમ પેલા પૂજા કરતા. એ નિત્ય વિધિ પૂર્ણ કરી ભગવાનની પૂજા કરી નિત્ય કથા વાર્તા સાંભળવા જતા. જ્યારે જ્યારે આરતીનો સમય થાય, સ્તુતિનો સમય થાય, કથા વાર્તાનો સમય થાય આશ્રમમાં, ત્યારે બધી જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય. આરતી સ્તુતિ કથા કીર્તન સમય સમય કરે દઈ મન, સમય સમય કરી લેતા, ટાઈમ ટુ ટાઈમ. પાછું સહજ છે, તુલસીદાસજી તો રાજી થવાના જ, તુલસીદાસજીને પણ અન્ય પણ રાજી તો થવાના જ. ક્યારે ભલો એકદમ નાના બાળક છે ને ટાઈમ ટુ ટાઈમ આરતીમાં આવી જાય, સ્તુતિમાં આવી જાય, કથા વાર્તા સાંભળવા આવી જાય, અને પાછું ટાઈમ ટુ ટાઈમ સેવા પણ કરવા મળે. નાનપણમાં જ આવા સંસ્કાર કોઈ બાળકમાં કોઈ જોયા હોય તો બધા પ્રભાવિત ના થાય, થાય નહીં. આ તો ભાઈ મુકુંદાસ હતા, મુકુંદાસ હતા. એટલે એમનો આવો નિત્યક્રમ જોઈને બધા પ્રભાવિત થઈ ગયા હતા. શું નાના એવા બાળક છે પણ સમજણ બહુ મોટી છે, બહુ મોટા યોગી છે, બહુ મોટા યોગી છે. એટલે ધીરે ધીરે આશ્રમના જે અનુયાયી વર્ગ હતા ને એમના મન અને દિલ બધાને વશ કરી લીધા મુકુંદાસે. કે આમની સાથે બેસીશું ને તો આપણા પ્રશ્ન સમાધાન થશે. શું થયું બધાને? અને મુકુંદાસ ને હતું બીજું જ કઈ, મુકુંદાસ નો સ્વભાવ તો હતો જ, પ્રશ્ન સમાધાન બધાને જ કરતા, એ તો એમ શૈલી જ એવી હતી. તો જ કેવું પડે ને સ્વામીની વાતોમાં, સ્વામી શું કે મુક્તાનંદ સ્વામી જેવા કથા વાર્તા કરતા હોય તો 2000 પ્રશ્નોના સમાધાન થઈ જાય. વર્ણ કહીએ, આજે તમે આવો મને કહો પછી કરું તો એ પાછી 2 પછી કેવો ભગત વિચારીને કહેશું તમને. 2000 ની વાત તો દૂર રહી, એવા તો કોણ હોય? પરબ્રહ્મને જે ધારક હોય ને એ હોય, પરબ્રહ્મને ધારક હોય એ હોય, અને જે પરબ્રહ્મના હોય ને આ મુકુંદાસ ને પણ એવું જ હતું. એ મુકુંદાસ નો નિત્યક્રમ જોઈ આવી રીતે બધા ખૂબ પ્રસન્ન થયા, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થવા લાગ્યા બધા. એટલે જે એમના અનુયાયી વર્ગ હતા ને એ બધા મુકુંદાસ નો આવો નિત્યક્રમ જોઈને છે ને ગુરુદેવને કીધું કે ગુરુદેવ એક વાત કેવી છે આપને? તેમના સેવકોને કે તુલસીદાસજી કહો ને શું કામ છે, શું કેવું છે? ગુરુદેવ, ઓલા નાના સેવક આપણા આશ્રમમાં આવ્યા છે ને એ બહુ સારા છે. હવે ગુરુદેવને તો હતો જ આનંદ, એ તો થઈ જ ગયા હતા. એમનું મુમુક્ષુપણું જોઈને, મુકુંદાસનું જોઈને પ્રસન્ન તો થઈ જ ગયા હતા. સેવકો પણ પ્રસન્ન થઈ ગયા કે ગુરુદેવ પેલા જેમ મુકુંદાસ કરીને જે સેવક આવ્યા છે ને બહુ સારા છે. ગુરુદેવ નિત્યક્રમ, આરતી, સ્તુતિ, કથા, વાર્તા, સેવા એકદમ અપ ટુ ડેટ છે. ગુરુદેવ, ગુરુદેવ તમે કંઈક આજ્ઞા કરો, અમારી વિનંતી છે ગુરુદેવ, પણ જો આપ અમારી વિનંતીને આપ માન્ય કરો તો. ગુરુદેવ એક વિનંતી છે, બોલો બોલો શું વિનંતી છે? ગુરુદેવ સદાવ્રત જે આપણું ચાલે છે ને એમાં માણસની એક મુખ્ય વ્યક્તિની જરૂર છે. શું કીધું? મુખ્ય વ્યક્તિની ગુરુદેવ જરૂર છે. તુલસીદાસ કે તમે બધા તો છો મુખ્ય, કેટલા મુખ્ય કરવાના? ગુરુદેવ સાચી વાત છે, પણ થોડોક અમારી ઉપર પણ કોઈક મુખ્ય હોય ને, કોઈક સાચી શકે, ધ્યાન રાખી શકે, જવાબદારી રાખી શકે અને વફાદારી રાખી શકે અને આશ્રમને જે માન્ય હોય એ પ્રમાણે રહી શકે ને, એવા કોઈક અમારી અવસ્થા એ ગુરુદેવ થઈ ગયા છે, ઘણા વર્ષોથી કરી છે ગુરુદેવ, તો બીજા કોઈકને સેવાનો લાભ મળે અને અને અમારી કરતાં કોઈ સારા હોય તો એને તમે નિમણૂક પણ ગુરુદેવ કરો તો અમને સારું લાગે.
સેવકો ઘણી બધા પ્રકારના આવે ને, ગુરુદેવ પાસે કામી કાઢી લે અને પોતાનો સ્વભાવ પણ પોષણ કરી લે, પણ એકાએક મોક્ષપણો નથી, નથી એ મોક્ષપણો નથી. મોક્ષપણો તો એ જ છે કે સદગુરુના વચનમાં, સદગુરુના વચનમાં જેમ કે સદગુરુ એમ એનું જીવન બનાવતો જાય, એ મોક્ષપણો છે. એ મોક્ષ કહેવાય જ્યારે આપણે બધા મોક્ષ છીએ. ઠાકોરજી મહારાજને, સદગુરુને, મુક્તાનંદ સ્વામીને રાજી કરવા આપણે સત્સંગમાં જન્મ ધારણ કરે છે. તો આપણી એક જ ફરજ છે કે ઠાકોરજી મહારાજનું વચન અને સદગુરુનું વચન અને ભક્તોનું વચન, સંતનું વચન ક્યારેય નીચે ન પડે, એના વચનને ઝીલી લેવા, ઝીલી લેવા. મેં કીધું ને કાલ, સૌપ્રથમ ઠાકોરજી મહારાજ સદગુરુ કહેતા આપણી ગુરુ પરંપરા, મુક્તાનંદીય ગુરુ પરંપરા, આપણા સદગુરુ ત્રીજા નંબરે, આપણા ગુરુભાઈઓ કહેતા સંતો, અને ચોથા નંબરે આપણા પરિવારના હરિભક્તો, બધા જ બાળભક્તો હોય, યુવા ભક્તો હોય, વડીલ હરિભક્તો હોય, આવી રીતે જો હેતનો અનુક્રમ કરી રાખીએ ને તો કોઈ દિવસ આપણને કાંઈ દુઃખ ના આવે, કોઈ દિવસ દુઃખ ના આવે, કોઈ દિવસ દુઃખ ના આવે. કારણ કે જ્યાં સુધી પાયા કમ્પ્લીટ મોક્ષના માર્ગના ન થયા હોય અને સમજણ કમ્પ્લીટ ડેવલપ ન થઈ હોય ને, તો ભલ ભલાના અક્ષરધામમાંથી આવેલો મુક્ત હોય તો પણ પડી જાય છે. આપણે જોયું છે, આપણે જોયું છે. કારણ કે સ્વભાવ જોરદાર હોય છે, સ્વભાવ મનનું ધાર્યું કરવું, ઉચ્છૃંખલપણું કરી દેવું, આ બધાય ખબર ને. પણ સત્પુરુષ બધું જાણતા હોય કે આને સહન કર્યું છે, આને સ્વભાવ ટાળ્યા છે, આ થોડોક આમ છે, સત્પુરુષ જાણતા હોય બધી. પરંતુ સમય જ્યારે સમય આવે ને ત્યારે ત્યારે બધો ખ્યાલ આવતો હોય. નાના હોય ત્યારે, ધારો કે 25 વર્ષના 30 વર્ષના હોય ત્યારે ના ખ્યાલ આવે, ત્યારે તો બધું પુષ્ટ થતું હોય, બધું મનનું ધારું થતું હોય, યુવા અવસ્થા હોય, ધારું કરી શકતા હોય, ખોટું બોલીને ગમે તેમ કંઈક નીતિઓ અપનાવીને બધું કરી શકતા હોય. પરંતુ એનાથી ઠાકોરજી મહારાજને સત્પુરુષ રાજી થતા નથી. પરંતુ બધું જ બેકગ્રાઉન્ડ ક્યારે દેખાય? 50, 55, 60 કોઈકને તો દેખાય જ ના, 65, 70, 75 જ્યારે ધામમાં જઈને ત્યારે. કાલે મેં ના કીધું, દૃશ્યમાન બધું થાય, દૃશ્યમાન. મુકુંદાસે શું કર્યું? આપણે આ મુકુંદાસમાંથી પ્રશ્ન ઉઠ્યો છે. મુકુંદાસે જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યા ને ત્યારે વિશ્વાસ સંપાદિત કર્યો છે સદગુરુનો, સંપાદિત મુકુંદાસે કરેલો છે. એ મુકુંદાસે વિશ્વાસ સંપાદિત કરો, સદગુરુને પણ રાજી કર્યા, સંતોને પણ રાજી કર્યા, અનુયાયી વર્ગને બધાને પણ રાજી કર્યા, રાજી કર્યા. એટલે જ્યારે મેં કીધું ને કે દૃશ્યમાન થાય, શું આ સદગુરુથી વિરુદ્ધ મારાથી કાર્ય નથી થયું ને? ઠાકોરજી મહારાજથી વિરુદ્ધ, મારી પરંપરાથી વિરુદ્ધ તો નથી થયું ને? એ જો જાણી રાખીએ ને તો આપણું મોક્ષપણું ટકી રહી, ટકી રહી. અને તો જ્યાં સુધી મહારાજ અક્ષરધામમાં ન લઈ જાય, સદગુરુ આપણને અક્ષરધામમાં ન લઈ જાય, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ આપણને ધામમાં ન લઈ જાય, ત્યાં સુધી આપણે બધા કેવા છીએ? મુમુક્ષુ, મુમુક્ષુ ને મુમુક્ષુ જ છે. અને મુમુક્ષુ રહેવામાં જ માલ છે. આ મુકુંદાસનું શું જીવન હતું? મુમુક્ષુપણું હતું. એ મુમુક્ષુ જોઈને સંતો બધા પ્રસન્ન થયા. એટલે સંતોએ ગુરુદેવને કીધું કે ગુરુદેવ આપની આજ્ઞા હોય તો એક વિનંતી છે, આ સદાવર્તમાં કોઈ મોટો કરો તો સારું એમ. ગુરુદેવ કે બોલો, કોને કોના કરવા છે બોલો ને, કરી દઈએ આપણે. ગુરુદેવ, તમારી નજર જેની પર ઠરી છે ને એવું કોણ? ગુરુદેવ મુકુંદાસ. એવું? ઓહો હો હો હો, મારા મનની વાત તમે જાણી લીધી. મારી પણ ઘણા દિવસથી ઈચ્છા હતી, મારી પણ ઘણા દિવસથી ઈચ્છા હતી, ઈચ્છા હતી. હારું હારું, વાંધો નહીં, આજે મુકુંદાસને બોલે ને આપણે એમને સદાવ્રતમાં મુખ્ય કરી દઈશું. પછી રાત્રિનો સમય હતો, સભા થઈ, સભા પૂરી થઈ ત્યારે બોલાવીને કહ્યું કે મુકુંદાસ, આપની એક સેવા છે આશ્રમમાં મુખ્ય તરીકે. ગુરુદેવ બોલે ને, શું સેવા છે? મુકુંદાસ, આજે સદાવ્રત ચાલે છે ને, એ સદાવ્રતમાં રોજ નવા નવા માણસો આવે છે અને એમને અન્ન આપવું પડે, વસ્ત્ર આપવું પડે, એટલે એમાં ઘણા બધા માણસો હોય, મુખ્ય હોય, એના નીચેના માણસો હોય, પણ તમારે એમાં બધું ધ્યાન રાખવાનું છે. શું આપ્યું? તમારે બધું જ ધ્યાન રાખવાનું છે. ત્યારે મુકુંદાસ એક જ વસ્તુ કીધું, જે ગુરુદેવ આપની ઈચ્છા.
બોલો. હવે મુકુંદાસ ને હતો તો પ્રગટ ભગવાનને મેળવવાનું, પ્રસન્ન કરવા, બ્રહ્મચર્યવ્રતને સિદ્ધ કરવું. પણ ગુરુદેવ જે જે આજ્ઞા કરીને તુલસીદાસજીએ એ બધી જ આજ્ઞા પાળી અને તુરંત બીજા દિવસથી મુકુંદાસ સદાવ્રતમાં લાગી ગયા. સ્વભાવ રાખો, ન રાખો, ન રાખો, ન રાખો, ન રાખો, ન રાખો. એમ થોડા માસ સુધી સદાવ્રતની સેવા કરી અને બધા જ એ સદાવ્રતની મુકુંદાસ સેવા કરતા હતા ને એ સેવાથી બધા જ કેવા થયા કે બધા જ પ્રભાવિત થઈ ગયા. કારણ કે મુકુંદાસ જયારે સદાવ્રતમાં આવ્યા ને સેવા કરવા ત્યારે નિત્ય નવું નવું બધું આયોજન કરતા કે ગરીબોને કઈ રીતે હું પ્રસન્ન કરી શકું, ગરીબોને કઈ રીતે અન્ન આપવું, કેવું કેવું અન્ન આપવું. અસહજ છે, કોઈ મુખ્ય આવે તો થોડુંક તો ચેન થાય. એટલે મુકુંદાસને આ સદાવ્રતની સેવા આપીને, સેવા આપી એટલે નિત્ય નવા નવા ભોજન, અમુક સમયે નવા વસ્ત્ર ગરીબોને આપવાનું નક્કી કર્યું. ગરીબોના દુઃખ દૂર કરતા રહ્યા અને બધાના હૃદયમાં એમનું સ્થાન વધતું ગયું. નવા ભૂલ્ય કરે કેદી ક્યાંય, એ તો વિશેષતા એમ, ક્યારેય કોઈ દિવસ કોઈ ભૂલ જ નહોતા કરતા. બોલો, આવું પાત્ર ક્યાંય મળે તમને? ક્યાંય મળે? કોઈ દી ભૂલ જ ના કરે. સદાવર્તની સેવા હોય કે આશ્રમની વાળવાની સેવા હોય કે સંતોને પ્રસન્ન કરવાની સેવા હોય, કોઈ અતિથિને સત્કાર આપવાનો હોય કે અતિથિને જમાડવાના હોય કે એમને રહેવાની વ્યવસ્થા કરવાની, બધી જગ્યાએ મુકુંદાસ 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 થવા લાગ્યો. બધા જ કે ગુરુદેવ આમને સેવા આપો, ગુરુદેવ આમને સેવા આપો. પછી તો ગુરુદેવ એક દિવસ કીધું કે મુકુંદાસ કે તમને હું જોઉં છું કે તમે કોઈ પણ સેવા કરતા હોય તો તમે બહુ સારું ગાન કરો છો એવું મેં સાંભળ્યું છે. આ બધા મને ભક્તો કહે છે, સંતો કહે છે કે જ્યારે તમે સેવા કરતા હો છો ને ત્યારે તમે રામાયણની ચોપાઈ ગાઓ છો, એવું મેં સાંભળ્યું છે. તો તમે ભણેલા છો, ગણેલા છો બરાબર, તો થોડું ગાન કરો ને. શું કીધું? ગાન કરો ને, કરો ને. તમને જો રામાયણ વાંચતા ફાવતી હોય તો આજે તમે વ્યાસસ અને બિરાજી બધા જ ભક્તોને કથામૃતનું પાન કરાવો, પાન કરાવો. અને મુકુંદાસને તો એક જ ગમતું હતું, ભગવાનના ચરિત્ર સાંભળવાને ગાવા ગાવા. અને મુકુંદાસને પૂર્વ અભ્યાસ તો હતો જ, રામ મંદિરના ચોરામાં તો રામાયણની કથા કરતા હતા, સાંભળતા પણ હતા, અને અનેક ભક્તો એમની કથાથી પ્રભાવિત પણ થયા હતા, મોક્ષના માર્ગે પણ ચડ્યા હતા. એટલે મુકુંદાસને તો જોઈતો ને વૈદે બતાવ્યું, દોડું તું ને ઢાળ આવ્યો. ગુરુદેવની આજ્ઞા માની અને તુરત જ વ્યાસપીઠ ઉપર બેસી સૌ પ્રથમ તો એમને પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુની પ્રાર્થનાનો પ્રારંભ કર્યો, અને પછી રામાયણની જે ચોપાઈ હોય, પછી ભગવાનની ચોપાઈ હોય કે પછી એક પછી એક ભગવાનના લક્ષણ, સંતના લક્ષણ, અસંતના લક્ષણ, સદગુરુના લક્ષણ, એ જે કહેવા લાગ્યા ને એ આપણે આજે સાંભળવું છે. સ્વયં એ મુકુંદાસે પોતાના રચિત જે મુક્તાનંદ કાવ્ય છે ને એમાં બહુ સારી સારી ચોપાઈઓ છે, સાખીઓ છે, સાખીઓ છે. એના પરથી ખ્યાલ આવે કે મુકુંદાસ જે ગાન કરતા ને અને એનાથી જે બધાના પ્રશ્નને સમાધાન થતા ને, એક એક શબ્દમાં બધાનું વર્ણન આવે, સદગુરુનું વર્ણન હોય, સંત કહેવાય એનું વર્ણન હોય, અસંત હોય એના વર્ણન હોય. તો આજે આપણે મુકુંદાસના શબ્દથી સાંભળીએ કે જ્યારે વ્યાસસ અને બિરાજી કથા વાર્તા કરે ને ત્યારે કેવી રીતે એ ગાતા ને પ્રારંભ કરતા ને, તો આજે જ આપણે સાંભળીએ એ મુકુંદાસ કઈ રીતે ગાતા, કઈ કઈ ચોપાયો ગાતા, એ આજે આપણે સદગુરુના વિશે શું શું મુકુંદાસ બોલે ને એ આપણે જોઈએ. સાચે સદગુરુ સેવો ભાઈ, સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવ જો દેવ તન હરી પ્રગટ
प्रगट दर्श बिना भजल करना, प्रगट दर्श बिना भजल करना, या ते अचल ज्ञान और धरना, या ते अचल ज्ञान और બિરાજી ચોપાઈ નો પ્રારંભ કરે છે કે સદગુરુ કોને કહેવાય, સદગુરુ કોને કહેવાય, ગુરુ બિન કો જ્ઞાન ન પાવે, ગુરુ બિન કો જ્ઞાન ન પાવે, કોટિક સાધન કર મર જાવે, કોટિક સાધન કર મર જાવે, સિર પર રહત સિર પર રહત જન્માયરુ મરના, યાતે અચલ જ્ઞાન ઓર ધરના, યાતે અચલ જ્ઞાન ઓર ધરના. મુકુંદાસ કહે છે કે સદગુરુ સાચા સેવો, કે જે સદગુરુ ભગવાન બતાવે ને એ જ સાચા સદગુરુ છે, અને સદગુરુ વિના ક્યારે જ્ઞાન થતું નથી, ક્યારે જ્ઞાન નથી થતું, ગમે એટલા સાધન કરીએ પણ સદગુરુ વિના કઈ ભગવાનની પ્રાપ્તિ નથી થતી. સાધન કરે કોઈ સુર પુર જામે, સાધન કરે કોઈ પુર જાય, વિધિ હર લોપ જન કોઈ જાય, વિધિ હર લોપ જન કોઈ જાય, બ્રહ્માદિ કે ઘર મુકુંદાસ ને આવી વાણી સાંભળીને છે ને આ શ્યામદાસ ની આંખો માંથી પણ આંસુ નીકળે છે, આંસુ નીકળે છે, સેવક ગણો પણ ના હૃદયમાંથી અહોભાવની ઉર્મિયો પ્રગટ થાય છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કહાવે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કહાવે, હરિ તજીન મે મન લલ જાવે, હરિ તજીન મે મન લલ જાવે, તીન કે સંગ તાપતી હું જરના, તીન કે સંગ તાપતી હું જરના, યાદે અચલ જ્ઞાન ઓર ધરના, યાદે અષ્ટ
એજ સાચા સદગુરુ કહેવાય છે, એજ. અને એજ સદગુરુ સાચા જે ત્રણ તાથે દૂર કરે આદિ વ્યાધિ ઉપાધિને ટાળે, એજ સાચા સદગુરુ છે. અને એજ ભગવાન બતાવી શકે છે, એજ સત અનામત જાનો તે હો. અસત અનામત જાનો તે હો. ઇન સે બિના નિજ આત્મા કરના, ઇન સે બિના નિજ આત્મા કરના. યાતિય મુકુંદાસ આવી રીતે સદગુરુનું વર્ણન કરે છે કે સદગુરુ એ જ કે ભગવાન સુધી ભેટ કરાવે. અને મુકુંદાસને એવી કથા સાંભળીને છે ને આ ભક્તજનોની જે ભેળ જામેલી હતી ને એના હૃદયમાંથી અહોભાવની અહોભાવની ઉર્મિઓ પ્રગટ થવા લાગી. બધા એક ચિત્તે નજર ઠહેરવા લાગી. આગળ તુરંત જ એ મુકુંદાસ એ સદગુરુના લક્ષણ બતાવે, તરત સંત કે સંત કોને કહેવાય એ સંતની પણ તરત સાખીઓ બોલા લાગ્યા. જે રીતે ચોપાઈ બોલતા જાય ને સદગુરુની, એવી રીતે સંતની પણ સાખીઓ બોલતા જાય કે કેવા કેવા સંત કહેવાય. તો એના વિશે આપણે સાંભળીએ સાખીઓ. સાધુ ચંદન ભાવના શીતલ અંગયનો, મુક્ત સુગંધે દે કરે સબ તર ચંદન રો. સાધુ ચંદન ભાવના શીતલ છાય વિશાલ, મુક્ત કહે તે રૂપ રસ સે શાંત હોત વિષ વ્યાલ. મુક્ત કહે તે રૂપ રસ સે શાંત હોત વિષ વ્યાલ. મુકુંદાસ કહે છે કે સાધુ અને સદગુરુ એ જ કહેવાય કે જેની બાજુમાં બેસે ને તો શીતળ હૃદય થઈ જાય આપણું. ગમે એટલો ક્રોધી થયેલો હોય, ગમે એટલો વંઠેલો હોય, પણ જો સાચા સદગુરુની પાસે બેસે ને, એવા સાધુની બાજુ બેસે ને, તેના મન બુદ્ધિ હરાય જાય, બધું હરી જાય, બધું જાય. અને મુકુંદાસમાં એવી તાકાત હતી ગમે એવો ક્રોધી આવે પણ એ મુકુંદાસના દર્શન કરે ને તો એકદમ શાંત થઈ જાય, શાંત થઈ જાય, શાંત જાય. એમનું જીવન જ એવું હતું, એમનું જીવન જ હતું. મુક્ત કહે સત્સંગ સે સત સુધરત સાસાર, દોષ હરન સે તલ કરન ઘન સમ સંત સુધીર. દોષ હરન સે તલ કરન ઘન સમ સંત સુધીર. મુકુંદાસ કહે છે કે દોષ હરી લે ને, દોષ ટળાવે ને, એ સાચા સંત છે. શું કહે છે? દોષ હરી લે અને દોષ ટાળી દે અને શીતળ હૃદય કરે ને એ સાચા સંત છે, એ સંત છે. સંત બડે પરમાર્થી વેદ સબન કો જ્ઞાન, સંત બડે પરમાર્થી વેદ સબન કો જ્ઞાન. મુક્ત કહે તહી જો મિલે તાકો કરત કલ્યાણ, મુક્ત કહે તહી જો મિલે તાકો કરત કલ્યાણ, તાકો કરત કલ્યાણ, તાકો કરત કલ્યાણ. મુકુંદાસ કહે છે જે પરમાર્થી હોય ને એ સંત કહેવાય છે. એ સદ જ્ઞાન આપે છે, સદ વિદ્યાનું જ્ઞાન આપે છે, જ્ઞાન આપે છે. અને એવા જે સદગુરુ જેને મળે ને એનું કલ્યાણ કરે છે, એનું કલ્યાણ કરે છે. અને જ્ઞાન આપીને અને સ્વભાવ ટાળીને ભગવાન ભેટાડે છે, ભગવાન ભેટાડે છે. આવી જે વાત કરે છે મુકુંદાસ,
તુલસીદાસની આંખોમાંથી અશ્રુ નિસરે છે, અશ્રુ નિસરે છે. એમ એમના હૃદયમાં અહોભાવ થાય છે, મુકુંદાસની સમજણ કેવી છે, આ મુકુંદાસ કેટલું જ્ઞાન ધરાવે છે, એમની કેટલી સમજણ મોટી છે. તુલસીદાસને થવા લાગ્યું, કંઈક મને એમ લાગે છે હું કંઈક એમનાથી ઓછું જાણતું એવું લાગે છે મને, મારી કરતા મુકુંદાસ વધારે જાણે છે, મુકુંદાસ વધારે જાણે છે. મુકુંદાસ ભાઈ જાણતા જોઈએ ને ભાઈ, પરબ્રહ્મના હોય એને તો બધું જાણતા હોય, શું ન જાણતા હોય. મુકુંદાસ તો બધું જ જાણતા હતા. મેં એને કીધું એની તીર્થયાત્રા એમના માટે નહોતી, એ સદગુરુને શોધ માટે નીકળ્યા, એમના માટે નહોતા નીકળ્યા, પણ આપણને શીખવવા માટે. ભવિષ્યમાં જાણતા હતા કે અમારો મુક્તાનંદીઓ વેલો થવાનો. મને જોઈન બસ મુમુક્ષુને એમ થવું જોઈએ, તમે ગમે એટલા વિઘ્ન આવે પણ તમે થાકી ન જતા. એ મુકુંદાસનો ઉદ્દેશ્ય હતો. આ રીતે સાધુની વ્યાખ્યા કરી સંત સભામાં તુરંત જ મુકુંદાસ એવી રીતે બોલા લાગ્યા, સાધુની મેં વ્યાખ્યા કરી, હવે હું તમને અસાધુ કોણ કહેવા છે એની વ્યાખ્યા કરું છું, એમના લક્ષણ જણાવું છું, તમે સાવધાન રહેજો. અસાધુ તમને ક્યાંય મળે ને, એનાથી તમે સાવધાન રહેજો. એના લક્ષણ કહેતા મુકુંદાસ સાખ્યો ફરી વાર બોલા લાગે છે. ઉજ્જવલયંગયલોપહે ચલત હંસ કી ચાલ, મુક્ત કહે મછલી મિલે તાહી ગિલે તત્કાલ. ઉજ્જવલ અંગ અલોપહે ચલત હંસ કી ચાલ, મુક્ત કહે મછલી મિલે તાહી ગિલે તત્કાલ. મુકુંદાસ કહે છે ઉપરથી હારા દેખાતા હોય, ઉજ્જવળ દેખાતા હોય, અને હંસ જેવી ચાલ પણ હોય, ઉપરથી સાધુ જેવા દેખાતા હોય, પણ અંદરથી તો વિષ ભરેલું હોય. માછલી ઉપરથી બહુ સારી દેખાય ને, બહુ સારી દેખાય, રૂપાળી દેખાય, કલરે દેખાય ને, આપણને એમ લાગે કે રાખીએ, પણ એ મૂળ જોવા જાય તો માંસ જ ખાતું હોય કે ના, જીવડા ખાય ને માછલી. પણ અસાધુ હોય ને એવા હોય, ઉપરથી સારા દેખાતા હોય, અંદર મહા કપટી હોય, એના હૃદયમાં કઈ કલ્યાણની ભાવના ન રહેલી હોય, પણ કેવી ભાવના રહેલી હોય, સ્વાર્થની ભાવના રહેલી હોય. જુબક મચી મારને ધરત એક પગ ધ્યાન, જુબક મચી મારને ધરત એક પગ ધ્યાન, મુક્ત કહે ધન નારી હિત ત્યું અસંત કો જ્ઞાન, મુક્ત કહે ધન નારી હિત ત્યું અસંત કો જ્ઞાન. મુકુંદાસ કહે છે અસંત કોને કહેવાય, તો કહે છે મુક્ત કહે ધન નારી હિત, ધન અને નારીમાં ફસાયેલા હોય એ જ પોતાનું હિત માનતા હોય કે ધન વિના અને નારી વિના કઈ શક્ય નથી. આવું જે જ્ઞાન ધરાવતા હોય ને અને જે જ્ઞાન આપતા હોય ને એ અસંત કહેવાય. શું કહેવાય? અસંત કહેવાય. ઉપર સે ઉજ્જવલ બને અંતર ધન ત્રિય આસ, ઉપર સે ઉજ્જવલ બને અંતર ધન ત્રિય આસ, મુક્ત જસો મલો જરા તુરત હી કરત વિનાશ, મુક્ત જસો મલો જરા તુરત હી કરત વિનાશ. મુકુંદાસ કહે છે એના હૃદયમાં માત્ર શું આશા હોય, ધનની આશા હોય. અસાધુ એને હું શું હોય, ધનની આશા હોય, સ્ત્રીની આશા હોય, ભોગ પદાર્થ ભોગવવાની આશા હોય. પરંતુ વાલા ભક્તો એ ધ્યાન રાખજો, એમાં તમે ક્યારેય ન લોભાતા, એવા અસાધુમાં એ તમારું કલ્યાણ નહીં કરી શકે, માટે તમે એનાથી દૂર રહેજો. આ મુકુંદાસ છે ને આ બધા અનુભવમાંથી બોલે છે, એ યાત્રા કરતા જે આવ્યા હતા ને એ જે કઈ અનુભવ થયા હોય ને એમાંથી બોલે છે બધું. અતિ અસંત માંજર જો
कुकर्म नरक ही जीपान अति असंत मांजर जो कुकर्म नरक ही जीपान मुक्त कहे ओ सर मिले मुक्त कहे ओ सर मिले जू के त्यों होई जात मुक्त कहे ओ सर मिले जू के त्यों होई जात मुक्त कहे ओ सर मिले जू के त्यों होई जात मुकुंदास आवी रीते संत ने असंत नी वात करे छे એમના લક્ષણ બતાવે છે એમનું જ્ઞાન આપે છે કે સંત કોને કહેવાય અસંત કોને કહેવાય અને આવી વાણી સાંભળીને છે ને જે લોકો સભામાં બેઠા હતા ને એ બધાને અંતરના પડદા ખુલવા લાગ્યા કે શું મુકુંદાસ એ વાણી છે આ પ્રમાણે સંત અને અસંતના લક્ષણો દર્શાવતી ચોપાઈના જ્ઞાન અને સાખીઓના જ્ઞાન જ્યારે સાંભળવા લાગે ને શ્રોતાજનો ત્યારે શ્રોતાજનોના હૃદયમાં ચિરસ્થાયી બની બેઠી અને અનેક દરેક શ્રોતાજનોનું અંતરમન છે ને આ નિર્મલ મનવાળા જે મુકુંદાસ એમની તરફ ખેંચાવા લાગ્યું સભામાં જેટલા લોકો બેઠા હતા એમનું તો ખેંચાવા લાગ્યું પરંતુ આજે શ્યામદાસ હતા અમને સંતો હતા ને એ બધાનું પણ મન ખેંચાવા લાગ્યું કે મુકુંદાસની સમજણ કઈ છે ને શું સમજણ છે ને કેટલો વિવેક છે એનામાં અર્થાત એ જાણે છે સંત કોને કહેવાય ને અસંત કોને કહેવાય એ બધું જાણે છે અને શ્યામદાસની આંખો ખુલવા લાગી એમને એમ થવા લાગ્યું કઈક હું ભૂલો પડું છું સંતોને પણ થવા લાગ્યું આજુબાજુ બેઠા હતા ભક્તોને થવા લાગ્યું કે આવું જ્ઞાન તો અમે સાંભળ્યું જ નથી ક્યારે આ મુકુંદાસજી કહે છે ને એવું તો અમે સાંભળ્યું જ નથી જે ભક્તજનો સભામાં બેઠેલા હતા એના હૃદયમાં જે અવળી ગ્રંથિઓ પડેલી હતી એ બધી સવળી થવા મળી મુકુંદાસે આવી રીતે કથા પૂર્ણ કરીને અને જ્યાં વ્યાસસંતિ ઊભા થાય ને ભક્તજનની એમના ચરણમાં ઢળી પડ્યા અને આ બાજુ શ્યામદાસ પણ જોઈ રહ્યા સંતોનું ટોળું એમની તરફ ખેંચાવા લાગ્યું ભક્તોનું ટોળું ખેંચાવા લાગ્યું એમને આજુબાજુ ભીડ થવા લાગી મુકુંદાસની અને ત્યારે મુકુંદાસે એટલું જ કહ્યું આ મારું જ્ઞાન નથી ભગવાનનું આપેલું જ્ઞાન છે અને હું નિત્ય કથા સાંભળવા આવતો હતો ને શ્યામદાસ ગુરુદેવની એમના થકી મને છે બોલો કેટલું એમનું જ્યાં રહ્યા અને એમ માને કે એમનું છે અને હતું ખરેખર તો એમને પરબ્રહ્મનું બધું જ આપેલું હતું કેવું કહેવાય આવી રીતે આજે આપણે એ જોયું કે એ મુકુંદાસ સરદારમાં ચોપાઈનું ગાન કરતા સાખીઓનું ગાન કરતા અને ભક્તજનોનું મન હૃદય જીતી લેતા એના વિશે આજે આપણે જાણ્યું આજે અહીં કથાનો પૂર્ણ સમય થાય છે વધુ સમય ન લેતા કથા આપણે આવતીકાલે કરીશું અહીં કથાને પૂર્ણ કરીએ છીએ બોલો ઘનશ્યામ મહારાજ જની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની